સંધાની હરિફાઈમાં વારાસિયાના બુટલેગર પર દેશી તમંચાથી જીવલેણ હુમલો કરનાર હુમલાખોર પૈકી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગોલ્ડન ચોકડી નજીક દારૂના ધંધાની હરિફાઈમાં બુટલેગર લાલુ સિંધી પર દેશી તમંચાથી ફાયરિંગ કરી ફરાર થયેલ આરોપીઓ પૈકી કિશનવાડી પોલીસે અલ્પુ ઉર્ફે અલ્પેશ વાઘવાણીની ધરપકડ કરી તપાસ આરંભી હતી. ફરતી તપાસ કરતામાંથી બે કાર્ટિસ ફૂટેલા મળી આવેલા છે અને એક લાઈવ કાર્ટિસ મળી આવેલો છે. આમ ત્રણ રાઉન્ડ જે છે બે ફાયર થયેલા રાઉન્ડ મળી આવેલા છે. ખાલી કેશ અને એક જીવિત આવ્યો છે. એક આરોપી જે છે એની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ અને કિશનવાડી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશનમાં એને પકડી લેવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એમને એમ જણાવ્યું છે કે પપ્પુ જે છે મુખ્ય આરોપી એમાં પપ્પુ છે. પપ્પુ આવ્યા પછી અમારે આ બાબતે પપ્પુને હરીશ સિંધીને અમારે જે છે એ ધંધાકીય માથાકૂટ લેતી દેતી બાકી હતી, એ માથાકૂટ ચાલતી હતી, એ બાબતમાં એકદમ ઉશ્કેરટમાં થયેલ છે. એટલે હજુ બે આરોપી પકડવાના બાકી છે. આજે અમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાના છે. નહીં, વેપન જે છે એમાંથી ખાલી કેસ મળી આવ્યો છે. જપાજપી દરમિયાન રોડ ઉપર ખાલી કેસ ગાડીમાંથી ફેંકાઈ ગયેલ એ મેગઝીન ખાલી મળી આવેલ છે અને લોડેડ રિવોલ્વર પિસ્ટલ છે અને કન્ટ્રી મેડ છે. આપણે જે જનરલી દેશી હાઉસ દેશી જે મેડ હોય છે એ ટાઈપનું હથિયાર.